नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय इंग्लिश। तो विद्यार्थी मित्रों, आज आपणे लेट्स रीड मोर में यूनिट नंबर 5 अल्लादीन एंड द मेजिकल लैम्प तेनो अभ्यास करीशुं। तो अल्लादीन वॉज बॉर्न इन अरेबिया। अल्लादीन जन्म क्या थयो हतो? अल्लादीन जन्म अरबस्तान में थयो हतो। ही वॉज द सन ऑफ विडो। विडो एटले विधवा। ते विधवा माता पुत्र हतो। वन डे अ स्ट्रेन्जर टूक हिम टू अ केव एंड टोल्ड हिम टू ब्रिंग एन ओल्ड लैम्प फ्रॉम इनसाइड। के एक दिवस स्ट्रेन्जर एटले मित्रों अजाण्यो माणस तेने एक केव एटले गुफा पासे लई गयो अने अंदरथी तेने एक दीवो लई आवा कह्युं। ही ऑल्सो ઓફર્ડ અલ્લાદીન અ સિલ્વર કોઈન ફોર ધ વર્ક। અને આ કામ માટે તેણે અલ્લાદીનને ચાંદીનો સિક્કો આપવા પણ કહ્યું। અલ્લાદીન વેન્ટ ઇનસાઇડ બટ વોઝ અફ્રેડ એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ। અલ્લાદીન અંદર તો ગયો પણ ડરી ગયો અને બહાર આવી જવા તે માગતો હતો। ધ સ્ટ્રેન્જર વોઝ અ સ્કોર્સેર। શું કરે છે તે અજાણ્યો માણસ? એક દુષ્ટ જાદુગર એટલે કે ભૂવો હતો। હી બ્લોક ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર ફોર ધ લેમ્પ। તેણે ગુફાનો દરવાજો બંધ કરી દીધો અને તે દીવો લઈ આવવા હુકમ કર્યો। એટ ધેટ ટાઈમ ધ સોર્સરસ રિંગ ફેલ ઓફ। શું થાય છે? એ જ વખતે જાદુગરની વીંટી પડી ગઈ। અલાઉદ્દીન સ્લીપ ધ રિંગ ઓન ટુ હિઝ ફિંગર। અને અલ્લાદીને તે વીંટી પોતાની આંગળીમાં સરકાવી દીધી। સડનલી અ જીની અપિયર્ડ અને તરત જ એક જીન ત્યાં હાજર થયું। આઈ એમ ધ જીની ઓફ ધ રિંગ એટલે કે હું આ વીંટીનો જીન છું। હી સેડ એટલે કે તેણે કહ્યું। વોટ ઇઝ યોર વિશ એટલે કે તારી શી ઈચ્છા છે? અલાઉદ્દીન રિપ્લાય અલાઉદ્દીને કહ્યું। આઈ વોન્ટ ટુ ગો હોમ। અલાઉદ્દીને કહ્યું કે મારી એ વિશ છે કે મારી ઘરે જવું છે। લો એન્ડ બિહોલ્ડ હી હેડ ગોન હોમ। કે લો એન્ડ બિહોલ્ડ એટલે મિત્રો કે જુઓ તો ખરા તે ઘેર પહોંચી ગયું। અલાઉદ્દીન સ્ટીલ હેલ્ડ ધ ઓલ્ડ લેમ્પ ઇન હિઝ હેન્ડ। અલાઉદ્દીન શું કરે છે? અલાઉદ્દીને હજુ એ હાથમાં દીવો પકડી રાખેલો। વેન હી ટ્રાઈડ ટુ ક્લીન ઇટ અ સેકન્ડ જીની અપિયર્ડ અને જેવો તેણે સાફ કરવાનો પ્રયત્ન કર્યો કે તરત જ બીજો જીન ત્યાં હાજર થયો। આઈ એમ ધ જીની ઓફ ધ લેમ્પ એટલે કે હું આ દીવાનો જીન છું। હી સેડ વોટ ઇઝ યોર કમાન્ડ? અલાઉદ્દીન સ્માઇલ સીલી એન્ડ સેડ ફૂડ ફ્રી સ્લો એન્ડ બિહોલ્ડ ઇટ વોઝ ડન। તેણે કહ્યું તમારો શું હુકમ છે? અલાઉદ્દીને શરમાઈને સ્મિત કર્યું અને કહ્યું ખાવાનું, જુઓ તો ખરા ઇટ વોઝ ડન એટલે કે થઈ ગયું। ફ્રોમ ધેન ઓન અલાઉદ્દીન એન્ડ હિઝ મધર બીકેમ રિચ એન્ડ હેડ અ પેલેસ જેવેરસ ફૂડ સર્વન્ટ્સ। અને પછી શું થાય છે મિત્રો? ત્યારથી અલાઉદ્દીન અને તેની માં પૈસાદાર થઈ ગયા। તેમની પાસે એક મહેલ, રત્નો, ખોરાક અને સર્વન્ટ એટલે નોકરો પણ હતા। હી મેરીડ હલીમા ધ સુલતાન્સ ડોટર। તે શું કરે છે? તેણે સુલતાનની દીકરી હલીમા સાથે લગ્ન કર્યા। વન ડે ધ સોર્સર કેમ ટુ ધ પેલેસ ડિસગાઈડ્સ એઝ અ પેડલર। ત્યાર પછી શું થાય છે? એક દિવસ પેલો દુષ્ટ જાદુગર ફેરિયાના પરિવેશમાં મહેલ પર આવ્યો અને હલીમા ડીડ નોટ દેટ ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેઝિકલ એન્ડ ગેવ ઇટ ટુ હિમ। અને તેનો જૂનો દીવો જાદુઈ હતો તે હલીમા જાણતી નહોતી અને તેણે તે દીવો તે જાદુગરને આપી દીધો। ઇમિઝિએટલી ધ સ્કોરર ઓર્ડર ધ સીની ટુ કેરી ઓફ ધ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ ટુ અ ફાર ઓફ લેન્ડ। અને પછી જાદુગરે તરત જ જીનને રાજકુમારી અને મહેલને દૂર દૂરના પ્રદેશમાં લઈ જવાનો હુકમ કર્યો।
When Alauddin found out that his wife had disappeared, અને અલાઉદ્દીને જ્યારે ખબર પડી કે તેની પત્ની ડિસઅપીયર્ડ એટલે કે ગુમ થઈ ગઈ છે, હી કોલ્ડ ધ જીની ઓફ ધ રિંગ એન્ડ સેડ, અને પછી ત્યારે તેણે વિંટીના જીનને બોલાવ્યો અને કહ્યું, ટેક ટુ માય વાઇફ એન્ડ વન્સ લો એન્ડ બિહોલ્ડ, અલાઉદ્દીન વોઝ રિયુનાઇટેડ વિથ હિઝ વાઇફ. એટલે કે ત્યારે તેણે વિંટીના જીને બોલાવ્યો અને કહ્યું, હમણાં જ મને મારી પત્ની પાસે લઈ જા, જુઓ તો ખરા, અલાઉદ્દીન અને તેની પત્ની બંને ફરી મળી ગયા. વેન ધ સોર્સરસ વોઝ અસ્લીપ, દે ટુક અવે ધ લેમ્પ, અને પછી જાદુગર જ્યારે ઊંઘતો હતો ત્યારે તેમણે જે દીવો લઈ લીધો. અલાઉદ્દીન રબ ધ લેમ્પ, અને અલાઉદ્દીને તે દીવાને ઘસ્યો. The genie was happy to be with his rightful owner. અને જીન તેના ખરા માલિકને મળી ખુશ થયું. When Aladdin told the genie, let's go home. અને અલાઉદ્દીન જીનને કહ્યું, ચાલો ઘરે જઈએ. The palace rose into the air and floated dreamily back to the Sultan's kingdom. અને મહેલ હવામાં ઉચકાયો અને એક સ્વપ્નમય રીતે હવામાં ઉડતો ફરી પાછો સુલતાનના રાજ્યમાં આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.